हेलो फ्रेंड्स, हूँ छू मनन पटेल, एम फॉर मनन चैनल में तुम्हारू स्वागत है। आज वीडियो नी अंदर आपणे स्वाध्याय 3.1 ना प्रश्नों उकेलवानो प्रयत्न करीशुं, पण केवी रीते? तो के आपणे अगाउना वीडियो नी अंदर जे सरल वक्र, सरल बंद वक्र, सरल न होय तेवा वक्र अने सरल न होय तेवा बंद वक्र, उपरांत बहुकोण, अंतर्मुख बहुकोण, बहिर्मुख बहुकोण अने तेमना विकर्णोनो उपयोग करी आपणे स्वाध्याय 3.1 एना प्रश्नोनो उकेल मेळवानो प्रयत्न करीशुं। हवे आपणे जोईए स्वाध्याय 3.1 एनो प्रश्न एक। प्रत्येकनू नीचे दर्शावेल आधार प्रमाणे वर्गीकरण करो। तो आमां तमने 8 आकृति आपी छे अने तमने पूछ्यू छे के सरळ वक्र छे, सरळ बंद वक्र छे, बहुकोण छे, बहिर्मुख के अंतर्मुख बहिकोण छे। तो हवे आ 1-8 आकृतिनो उपयोग करी तमारे दरेकमां लखवानुं छे कि सरळ वक्र छे के नहीं। आमां तमारो जवाब एक करता वधार पण होई शके। माटे सौ प्रथम आपणे लईए सरळ वक्र। तो सरळ वक्र आपणे याद करी लईए कि कोई पण तमे लीटी दोरो पण ए पोताने कापती के छेदती न होय तो एने आपणे शुं कहीशुं? सरळ वक्र। तो एनो आधारे आपणे 8-8 आकृतिओ चेक करीए। चलो तो पहली आकृति, हा ये सरळ वक्र छे। केम? केम के कोई पण आ लीटी एक बीजाने कापती नथी। चलो बीजा नंबर नी, हा छे। चलो त्रीजा नंबर नी, तो अहींया तमे जोई शको के सरळ वक्र छे जो एक ज होत तो, परंतु अहींया बे आकृति भेगी आपी छे माटे ये सरळ वक्र नथी। चलो चौथा नंबर नी, ना। केम? केम के लीटी अहींया पोताने कापे छे। चलो पांचमा नंबर नी, हा अहींया एक ज आकृति आपी छे माटे आपण सशे सरळ वक्र। चलो छठा नंबर नी, हा छठा नंबर नी पण सरळ वक्र छे। चलो हजी आगळ जोईए तो के हा सातमा नंबर नी आकृति सरळ वक्र छे, कारण के लीटी छे पण एकबीजाने छेदती नथी माटे सातमो नंबर पण आवशे। चलो आठमो नंबर, तो अहींया तमे जोई शको छो कि एक ज लीटीनो उपयोग करेलो नथी। अहींया केटली? एक आ लीटी, पछी बीजी अने अहींया त्रीजी। जे रीते अहींया एक અને બે લીટીનો ઉપયોગ કરે તો માટે આ સરળ વક્ર નથી, તે જ રીતે આઠમું પણ સરળ વક્ર નથી। તો તમારા સરળ વક્ર માટે કેટલી આકૃતિઓ થઈ? તો કે પહેલી, બીજી, પછી પાંચમી, છઠ્ઠી અને સાતમી। ચલો હવે બીજા નંબરે જોઈએ તો સરળ બંધ વક્ર। તો સરળ બંધ વક્ર જેના છેડા કેવા હોવા જોઈએ? અડેલા, એટલે કે ખુલ્લા હોવા ન જોઈએ, અને એ સરળ વક્ર પણ હોવો જોઈએ। તો ચલો પહેલો જોઈએ, તો પહેલામાં તમે જોઈ શકો છો કે સરળ વક્ર છે અને બધા છેડા અડેલા છે માટે એ પણ શું થશે? સરળ બંધ વક્ર। ચલો બીજા નંબરે, તો બીજા નંબરે પણ એ સરળ વક્ર છે અને બધા જ છેડા અડેલા છે માટે એ શું થશે? સરળ બંધ વક્ર। ચલો આ તો સરળ વક્ર છે જ નહીં, એટલે જોવાની જરૂર જ નથી, આ પણ નથી, જોવાની જરૂર નથી। ચલો પાંચમા નંબરનું જોઈએ તો હા સરળ વક્ર છે, તો હવે છેડા ચેક કરો, હા બંને છેડા અડેલા છે માટે આ પણ સરળ બંધ વક્ર છે। ચલો છઠ્ઠા નંબરનો સરળ વક્ર છે તો માટે હવે ચેક કરીએ તો બંધ વક્ર છે, હા બંધ વક્ર છે માટે સરળ બંધ વક્ર થશે। ચલો સાતમા નંબરનું, તો અહીંયા પણ સરળ વક્ર છે જ માટે હવે ચેક કરવાનું બંધ વક્ર છે કે નહીં, તો દરેક છેડા અડેલા છે માટે આ પણ થશે સરળ બંધ વક્ર। આઠમો નંબર, સરળ વક્ર જ નથી માટે સરળ બંધ વક્ર થવાની કોઈ શક્યતા નથી। ચલો હવે ત્રીજા નંબરે જોઈએ તો કે બહુકોણ। બહુકોણમાં આપણે શું જોતા હતા? ફક્ત રેખાખંડનો ઉપયોગ થયેલો હોય અને સાદા બંધ વક્રને આપણે શું કહેતા હતા? બહુકોણ। તો એ વ્યાખ્યાનો ઉપયોગ કરી પહેલી આકૃતિ ચેક કરીએ। તો ચલો ફક્ત રેખાખંડનો ઉપયોગ, હા બંધ છે, હા માટે પહેલો નંબર શું થશે? બહુકોણ। ચલો બીજા નંબરે જોઈએ તો ફક્ત રેખાખંડનો જ ઉપયોગ થયેલો છે અને બંધ છે માટે બીજા નંબરની આકૃતિ પણ બહુકોણ થશે। ચલો ત્રીજા નંબરની, તો સરળ વક્ર જ નથી એટલે ચેક કરવાની જરૂર જ નથી, આ પણ તમે જોઈ શકો છો શું છે? બંધ વક્ર છે પણ સરળ નથી, કારણ કેમ કે એકબીજાને લીટી છેદે છે માટે એને પણ ચેક કરવાની જરૂર નથી। ચલો પાંચમા નંબરનો, રેખાખંડનો ઉપયોગ જ નથી એટલે જરૂર જ નથી। ચલો અહીંયા પણ રેખાખંડ છે પણ
રેખાખંડ સિવાય પણ આપેલું છે એટલે માટે એને ચેક કરવાની જરૂર નથી. ચલો સાતમા નંબરે રેખાખંડ છે સાથે બીજી લીટીનો ઉપયોગ છે માટે ચેક કરવાની જરૂર નથી. આઠમા નંબરે એકલી લીટી નથી ત્યાં વર્તુળ પણ છે માટે એ પણ એ બહુકોણ થશે નહીં. માટે તમારા બહુકોણ કેટલા થયા? ફક્ત એક નંબર અને બે નંબર જ થશે. ચલો બહિર્મુખ, બહિર્મુખ યાદ છે કે બહિર્મુખમાં આપણે શું જોવાનું કે એમાં ક્યાંય ખાડો પડતો ના હોય એને આપણે શું કહીશું? બહિર્મુખ. ચલો પહેલી આકૃતિ જોઈએ તો ખાડો પડે છે? નથી. ચલો બીજા નંબરમાં ક્યાંય ખાડો પડતો નથી માટે બીજા નંબરની આકૃતિ બહિર્મુખ થશે. ચલો આ તો બહુકોણ જ નથી, આ પણ એ નથી, આ નથી, આ નથી, આ નથી અને આ પણ નથી એટલે એને ચેક કરવાની જરૂર નથી. ચલો હવે છેલ્લો તો અંતર્મુખ બહિકોણ કે જેની અંદર ખાડો પડતો હોય. બહુકોણ તો હોવો જોઈએ પણ ખાડો પડતો હોય તો એને આપણે શું કહીશું? અંતર્મુખ બહિકોણ, બહુકોણ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિમાં ખાડો પડે છે માટે પહેલો આકૃતિ અંતર્મુખ બહિકોણ થશે. ચલો અહીંયા આ તો બહિર્મુખ બહુકોણ છે એટલે માટે ચેક કરવાની જરૂર નહીં અને બાકીના કોઈ પણ બહુકોણ નથી એટલે ફક્ત એક જ એવો છે જે અંતર્મુખ બહિકોણ થશે એ થશે પહેલી જ આકૃતિ. હવે આ રીતે તમને ક્યાંય પણ બીજા કોઈ તમને આકાર મળે તો ચેક કરવાનો પ્રયત્ન કરજો કે એ કેવી રીતના કામ કરે છે, એટલે કે સરળ છે, સરળ વક્ર છે, સરળ બંધ વક્ર છે, બહુકોણ છે, બહિર્મુખ કે અંતર્મુખ બહુકોણ છે એ જાતે પ્રયત્ન કરજો. હવે સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન 2 લઈએ તો પ્રશ્ન 2 શું છે કે નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો. હવે તો યાદ કરી લો કે વિકર્ણની વ્યાખ્યા શું કહેતી હતી કે કોઈપણ બહિકોણ તમે લો એના કોઈપણ શિરોબિંદુનું ક્રમિક ન હોય તેવા શિરોબિંદુ સાથે જોડતો રેખાખંડ. તો હવે પહેલો નંબર લઈએ તો કે બહિર્મુખ ચતુષ્કોણ. હવે યાદ રાખજો તમને ઘણીવાર એકલું ચતુષ્કોણ પણ કહેશે, જ્યારે પણ તમને ચતુષ્કોણ કે બહિર્મુખ ચતુષ્કોણ કે એ બંને સરખું છે કારણ કે આપણે આ પ્રકરણની અંદર ફક્ત બહિર્મુખ બહુકોણની જ વાત કરવાના છીએ. માટે તમારે યાદ રાખી લેવાનું કે ચતુષ્કોણ કે કાં તો બહિર્મુખ ચતુષ્કોણ કે તો બંને સરખું છે. તો હવે આપણે એની આકૃતિ જોઈ લઈએ તો બહિર્મુખ માટે કોઈ ખાડો પડવો જોઈએ નહીં અને અહીંયા ચતુષ્કોણ એટલે કે ચાર તમારી સાઈડ એટલે કે ચાર બાજુઓ થવી જોઈએ અને ચાર ખૂણા થતા હોય તો એને આપણે શું કહીશું? બહિર્મુખ ચતુષ્કોણ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1, 2, 3, 4 ચાર બાજુ થઈ ગઈ, ચાર શિરોબિંદુઓ થઈ ગયા અને ચાર ખૂણા પણ થઈ ગયા. એટલે કે અહીંયા તમે જુઓ 1, 2, 3 અને 4 ખૂણા થઈ ગયા. ચલો હવે વિકર્ણની વ્યાખ્યા પ્રમાણે ક્રમિક ન હોય તેવા શિરોબિંદુ સાથે જોડતો રેખાખંડ લઈએ. તો આ જો શિરોબિંદુને હું ધ્યાનમાં લઉં તો આ તો એનો ક્રમિક થશે, આ પણ એનો ક્રમિક શિરોબિંદુ થશે. તો સામેનો જે થશે એ શું થશે? તમારો ક્રમિક ન હોય તેવો શિરોબિંદુ એટલે એને આપણે જોડીએ. તો આ થયો એક વિકર્ણ. ચલો અહીંયા આને ધ્યાનમાં લઈએ તો સામેનો થશે તમારો શિરોબિંદુ ક્રમિક ન હોય તેવો શિરોબિંદુ એટલે એને જોડીએ. તો કેટલા વિકર્ણ મળ્યા? અહીંયા તમારો જવાબ આવશે કે અહીંયા બહિર્મુખ ચતુષ્કોણના 2 વિકર્ણ તમને મળશે. ચલો હવે બીજા નંબરે જોઈએ તો કે નિયમિત ષટ્કોણ. હવે યાદ રાખજો નિયમિતનો મતલબ શું? નિયમિતનો મતલબ દરેક બાજુ એક સરખી હોય તેને આપણે નિયમિત કહીએ છીએ. એટલે એવું પણ હોઈ શકે કે નિયમિત ષટ્કોણ, નિયમિત પંચકોણ, બરાબર. તો નિયમિત જ્યાં શબ્દ આવે ત્યારે દરેક બાજુ એક સરખી ધ્યાનમાં લેવાની. હવે મારી આકૃતિમાં ક્યાંક આગું પાછું હોય તો માફ કરજો. તો હવે આપણે નિયમિત ષટ્કોણ, ષટ્કોણ એટલે કે 6 બાજુ. તો અહીંયા આપણે દોરીએ તો કે આ 1, 2, 3, 4 ચલો અહીંયા આ 5 અને આ 6. તો અહીંયા તમે જોઈ શકો કે આ થઈ ગયો તમારો નિયમિત ષટ્કોણ. હવે યાદ રાખજો કે મેં દોરેલી આકૃતિ છે, મેં ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યો નથી એટલે બાજુ ક્યાંક આગી પાછી હોઈ શકે, એનું માપ આગું પાછું હોય તો માફ કરજો. તો અહીંયા પણ આપણે ધ્યાનમાં લેવાનું નિયમિત ષટ્કોણ છે. હવે એમાં કેટલા વિકર્ણ? વિકર્ણ પ્રમાણે જોઈએ તો ક્રમિક ન હોય તેવા રેખા આપણે શિરોબિંદુને જોડતો રેખાખંડ દોરીએ. તો ચલો તો પહેલા તો હું ઉપરનું જ લઈશ. ચલો તો આના માટે આ બંને ક્રમિક થશે, બાકીના બધા કેવા થશે? એ બધા ક્રમિક ન હોય તેવા શિરોબિંદુ. તો આ 1
चलो आ बे अने आ त्रण, चलो आ त्रण थई गया। चलो हजी आपणे बीजो शिरोबिंदु लईए तो अहींया जोड़िए तो क्रमिक न होय तेवो, तो अहींया सामेनो जे छे आ एक आ बे अने आ त्रण, એટલે કુલ કેટલા થયા? ત્રણ વત્તા ત્રણ છ થયા। હજી આપણે ચેક કરીએ કે ક્યાંય કોઈ બાકી રહે છે। હા, તો અહીંયા તમે જુઓ તો આનો આ શિરોબિંદુ સાથે બાકી છે, તો આ સાત। ચલો હજી આ શિરોબિંદુને જોઈએ તો આ રહ્યો આઠ, અને અહીંયા જો આપણે કરીએ સામે તો એ નવ। તો કુલ કેટલા મળશે તમને? નવ વિકર્ણ। હવે તમે ચેક કરજો, ક્યાંય પણ બાકી નહીં હોય, क्रमिक न हो शिरोबिंदु जोड़वा बाकी नहीं, मैं फक्त नियमित षटकोण में अपने के नौ विकर्ण के नौ विकर्ण आ याद रखा कि आ के थे आ विकर्ण संख्या है, तो कि विकर्ण अँसे अट्ला विकर्ण मैं तो कि नौ विकर्ण मैं। चलो हमें लीए त्रिकोण, त्रिकोण में आप त्रण बाजू हो, चलो तो हमें आ त्रिकोण थी गय। हमें विकर्ण माटे शू करो? क्रमिक न हो शिरोबिंदु जोड़वानु प्रयत्न करो। तो आ शिरोबिंदु लेशो तो आ ने आ एना क्रमिक शिरोबिंदु थई जशे। चलो आ विकर्ण आ शिरोबिंदु माटे वात करिए तो आ अने आ एना क्रमिक शिरोबिंदु थई जशे, सामे कोई छे ज नहीं, माटे त्रिकोण ने कोईपण प्रकारनो विकर्ण होय नहीं। एटले जवाब तमारो शू आवशे कि भाई त्रिकोणनो विकर्ण केटला थाय? तो याद राखी लेवानुं शून्य थाय। આવા પ્રશ્નો તમને ખરા ખોટામાં ખાલી જગ્યામાં પૂછાતા હોય છે, એટલે પછી ઊંધું ગાલીને લખી ના દેતા કે એક બે ત્રણ ચાર ગમે તે લખી દેવાનું આવી જ જશે, પણ ત્રિકોણ માટે કદી વિકર્ણ મળે નહીં। બીજી બધી આકૃતિમાં તમે આકૃતિ દોરશો અને એને ક્રમિક ન હોય તેવા શિરોબિંદુ સાથે દોરશો તો તમને ત્યાં વિકર્ણ મળી જશે, એટલે ગોખવાની જરૂર નથી। ફક્ત યાદ રાખવાનું કે આપણે વિકર્ણ માટેની વ્યાખ્યા યાદ રાખો અને એને પછી આકૃતિ પ્રમાણે દોરી દો, એટલે તમને વિકર્ણ મળી જશે। એટલે તમને બહિર્મુખ ચતુષ્કોણમાં કેટલા મળ્યા? બે। નિયમિત ષટ્કોણમાં નવ, જ્યારે ત્રિકોણમાં એક પણ મળતો નથી। હવે આપણે આગળના વિડીયોની અંદર બીજા મુદ્દા લેવાના છે અને સ્વાધ્યાય 3.1ના દરેક દાખલા ગણવાના છે, માટે મારા વિડીયો જોતા રહેજો। આજના વિડીયોમાં આટલું જ, મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આજના વિડીયોમાં જેટલા પણ મુદ્દા આપણે જોયા છે એ દરેક મુદ્દાને તમારે ઘરે બેસી તૈયાર કરવાના છે, કારણ કે દરેક સ્વાધ્યાયના પ્રશ્નો એ આ મુદ્દાઓના આધારે જ પૂછાયેલા છે। તમને મારા વિડીયો પસંદ આવ્યા હોય અને તમને લાગતું હોય કે મારા વિડીયો મિસ કરવા જેવા નથી તો તેને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમને લાગતું હોય કે મારા વિડીયો બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મદદરૂપ થાય એવા છે તો તેને શેર કરજો। થેન્ક યુ વેરી મચ, સી યુ ઇન નેક્સ્ટ વિડીયો।